જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? મજામાં છો? સરસ. ચાલો હવે આપણે અભ્યાસની શરૂઆત કરીએ ને બધા. હવે તમે આગળ શબ્દ બધા શીખી ગયા ને, શબ્દોનું વાંચન પણ કર્યું હતું ને, તો આજે પણ હું તમને શબ્દ અને વાક્ય એ અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા શીખવાડવાની છું. અને પ્રવૃત્તિ દ્વારા ટીચર શીખવાડે એટલે તમને બધાને તો ખૂબ જ મજા આવે, ખરું ને? હા, પછી શબ્દ શીખ્યા પછી આપણે શું કરવાનું છે ખબર? આપણા ઘરમાં કાકા, મામા, દાદા, પપ્પા બધા હોય ને, તે ઘરના સભ્યોને આપણે જોડકરા પણ બોલવાના છે. તો તમે બધા મારી સાથે બોલશો ને? હા, તો ચાલો આપણે પહેલા શબ્દ શીખીએ. ચાલો જુઓ, અહીં એક પેજ ઉપર આપણે બે મૂળાક્ષર લખેલા છે. પહેલો મૂળાક્ષર છે પ, અને પછી મૂળાક્ષર કયો છે? સ છે. સની બાજુમાં શું છે? કનો છે. ચાલો હવે આપણે આ બે મૂળાક્ષર પરથી કયો શબ્દ બનશે તે આપણે જોઈએ. ચાલો જુઓ, આપણે પની ઉપર એક કાળ મૂકીએ છીએ. કાળની ઉપર બે માત્રા કરેલા છે. શું કરેલું છે? બે માત્રા. આ પર આગળ આપણે એક માત્ર શીખી ગયા ને, એવી રીતે અહીં બે માત્રા છે. હવે બે માત્રા હોય એટલે પની ઉપર આપણે બે માત્રા મૂક્યા ને, એટલે શું વંચાશે ખબર? પઈ. શું વંચાશે? પઈ. એટલે પઈ સા. શું વંચાશે? પઈ સા. પની ઉપર બે માત્રા હોય એટલે શું વંચાય? પઈ સા. ચાલો એવી જ રીતે ફરી આપણે ત્રણ મૂળાક્ષરની તકતીઓ મૂકી છે. પહેલી તકતી પર શું લખેલું છે? ડ છે. પછીની તકતી પર ન છે. અને ત્યાર પછીની તકતી પર શું છે? ક છે. હવે આ ડ ન ક આ ત્રણ મૂળાક્ષર પરથી આપણે એક નવો શબ્દ બનાવીએ. જુઓ હવે આપણે આ ડની ઉપર પહેલાં એક માત્ર મૂકીએ છીએ અને ત્યાર પછી આપણે બીજો માત્ર મૂકીશું. હવે ડની ઉપર બે માત્રા મૂક્યા એટલે શું બોલાશે? ડઈ. શું બોલાશે? ડઈ. જુઓ હવે આપણે આ નની બાજુમાં હસવાઈ મૂકીએ છીએ એટલે શું બોલાશે? ની. શું બોલાશે? ની. નને હસવાઈ ની. અને પછી પાછળ શું લખેલું છે? ક. હવે આપણે આખો શબ્દ કેવી રીતે વંચાય તે જોઈએ. ડઈ ની ક. શું બોલાશે? ડઈ ની ક. ચાલો હવે અહીં અલગ અલગ કાર પર અલગ અલગ શબ્દ લખેલા છે. જુઓ આ કાર પર કયો શબ્દ લખેલો છે? સઈ ની ક. કયો શબ્દ લખેલો છે? સઈ ની ક. ચાલો ફરી પાછા એની બાજુમાં હું બીજો કાર મૂકું છું. એના પર શું લખેલું છે? આ વે. શું લખેલું છે? આ વે. ફરી પાછો બીજો એક કાર્ડ મૂકું છું, એના ઉપર લખેલું છે છે. શું લખેલું છે? છે. ચાલો હવે આ અલગ અલગ શબ્દ પરથી શું બની ગયું? આખું વાક્ય બની ગયું. હવે પૂરું વાક્ય આપણે વાંચીએ ને. ચાલો બધા મારી સાથે બોલજો. હા, સૈનિક આવે છે. ફરી પાછા એકવાર વાંચીએ. સૈનિક આવે છે. ચાલો હવે ફરી આપણે ત્રણ મૂળાક્ષરની તકતી મૂકી છે. પહેલી તકતી પર લખ્યું છે ન, પછી છે ટ, અને પછી છે ક. હવે આ ત્રણ મૂળાક્ષર પરથી આપણે એક નવો શબ્દ બનાવીએ. જુઓ આપણે નના માથા પર બે માત્રા મૂકીશું. શું મૂકીશું?
બે માત્રાઓ ઊંખીશું એટલે શું બોલાશે નહીં શું બોલાશે નહીં ત્યાર પછી તની પાસે આપણે હસ્વ મૂકીશું એટલે શું બોલાશે ટી શું બોલાશે ટી આખો શબ્દ વાંચીએ આપણે નઈ ટી ક શું લખ્યું છે નઈ ટી ક જુઓ ફરી આપણે અહીં બે ટપ્પીઓ મૂકી છે એક ટપ્પી પર છે પ અને બીજી ટપ્પી પર લખેલ છે સ હવે આ પ અને સ પરથી કયો શબ્દ બનશે તે આપણે જોઈએ જુઓ હવે આપણે પના માથા ઉપર બે માત્ર મૂકશું શું મૂકશું બે માત્ર એટલે શું બોલાશે પૈ શું બોલાશે પૈ અને સની બાજુમાં કનો મૂકીશું એટલે એને શું બોલાશે સા વાંચો જોઈએ આ પૂરો શબ્દ વાંચો પૈસા જુઓ ફરી પાછી આપણે બે તકતીઓ મૂકી છે પહેલી તકતી પર લખ્યું છે ગ અને બીજી તકતી પર લખ્યું છે અણ એટલે ગ અણ આ બંને મૂળાક્ષર પરથી આપણે શબ્દ બનાવીએ જુઓ આપણે અણની ઉપર એક માત્ર મૂક્યો છે એટલે શું બોલાશે અણે શું બોલાશે અણે આપણે આ અણ બોલીએ ત્યારે આપણે નાકમાંથી બોલીએ છીએ ખરું ને તો ચાલો વાંચો જોઈએ આ શબ્દ ગ અણે ફરી પાછી છેલ્લે આપણે એક જ અક્ષરની ટકટી મૂકી છે એની પર લખ્યું છે છ અને આ છ ની ઉપર આપણે એક માત્ર મૂકી દેશું એટલે શું બોલાશે એને છે જુઓ અહીં અલગ અલગ મૂળાક્ષર ભેગા કરીને આપણે પહેલા શબ્દ બનાવ્યા અને શબ્દ દ્વારા આપણે એક આખું વાક્ય બનાવી દીધું તો ચાલો હવે આપણે પૂરું વાક્યનું વાંચન કરીએ હા ચાલો નઈ ટી ક પૈસા ગણે છે શું લખેલું છે નૈતિક પૈસા ગણે છે તો બાળ મિત્રો આજે શબ્દની સાથે સાથે હું તમને નવા નવા જોડકણા પણ ગવડાવવાની છું અને એ જોડકણા એટલે હું તમને ઉખાણા પૂછવાની છું તેના મને તમારે જવાબ આપવાના છે તો બધા આપશો ને ચાલો તો ગાઈએ દિવાળીએ આવે છે દિવાળીએ આવે છે મીઠાઈ કપડા લાવે છે મીઠાઈ કપડા લાવે છે મમ્મીના એ ભાઈ છે મમ્મીના એ ભાઈ છે બોલો એ કોણ છે બોલો મામા ચાલો હવે પાછો તમારે મને જવાબ આપવાનો છે તો આપણે બીજું જોડકું ગાઈએ હાથે લાકડી આંખે ચશ્મા હાથે લાકડી આંખે ચશ્મા સૌથી મોટા છે ઘરમાં સૌથી મોટા છે ઘરમાં પપ્પાના એ પપ્પા થાય પપ્પાના એ પપ્પા થાય બોલો એ મારા કોણ છે બોલો દાદા અરે વાહ ચાલો હવે આપણે બીજું જોડકણું ગાઈએ મને કહે છે બેબી મને કહે છે બેબી મમ્મીને કહે છે ભાભી મમ્મીને કહે છે ભાભી પપ્પાને કહે છે મોટા ભાઈ પપ્પાને કહે છે મોટા ભાઈ અરે મારા કોણ થાય બોલો કાકા અરે વાહ તો બાળ મિત્રો આજે આપણે ઘરના સભ્યના ઉખાણા બોલ્યા ને મજા આવી ને ચાલો ફરી આપણે મળશું અને આવા નવા નવા ગીતો ગાતા રહેશું.